સુરતના ડભોલીમાં સ્વામિનારાયણ મંદિર સામે સરદારનગરના ગેટ પર હત્યા થઈ હતી. સંત તુકારામ બ્રિલિયન્ટ સ્કૂલની બાજુમાં ડભોલી ગામ નજીક શાળાના ઝઘડાને લઈને મોટેરા વચ્ચે બબાલ થઈ હતી. આ અદાવતમાં યુવકને ઘરેથી બે વાર બોલાવીને બે યુવકોએ જાહેરમાં ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. હત્યા બાદ પોલીસે એકને ઝડપી લઈને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના ચોક બજાર વિસ્તારના ડિંડોલીમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. બનાવમાં સમાધાન કરવા ગયેલા યુવક પર બે ઈસમોએ ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. યુવકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. મૃત્યુ પામેલ યુવક 30 વર્ષીય રાકેશ શંકર સોનાર હતા અને રાકેશ પર માથાપારે સંદીપ પીપલિયા મામાદેવથી ઓળખાય છે અને પાર્થ ઉર્ફે પરિમલે હુમલો કર્યો હતો. બનાવમાં સંત તુકારામ બ્રિલિયન્ટ સ્કૂલની બાજુમાં ડભોલી ગામ નજીક શાળાના ઝઘડાને લઈ કીર્તન અને હસરીલ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ સરદારનગર સોસાયટીના ગેટ પર આવી રાકેશની હત્યા કરાઈ હતી. બે વાર રાકેશને ઘરે બે છોકરા મોકલી ગેટ પર સમાધાન માટે બોલાવ્યા હતા. રાકેશ આવતા જ જાહેરમાં હુમલો કરાયો હતો. રાકેશના છાતીમાં ચપ્પુ ઘુસાડી હુમલાખોર ફરાર થઈ ગયા હતા. હુમલા પાછળ સોસાયટીના બાળકોનો શાળાનો ઝઘડો કારણભૂત બતાવ્યો હતો. રાકેશ પરણિત છે અને તેનો પુત્ર 3 વર્ષનો અને દીકરી 7 વર્ષની છે, જે મૂળ નાગપુરનો રહેવાસી છે અને રાકેશ હર્બલ લાઈફ પ્રોડક્ટનો સેલ્સમેનનું કામ કરતો હતો. પોલીસે હુમલાખોર સંદીપની અટકાયત કરી છે, જ્યારે પાર્થ ફરાર થઈ ગયો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાહેબ, ચોક બજાર વિસ્તારમાં મોડી રાત્રે પ્રેમ પ્રકરણના એક યુવકની હત્યા કરવામાં આવી, શું છે મામલો અને કયા પ્રકારની તપાસ ચાલી રહી છે? ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં તમને જે ફરિયાદ છે, ફરિયાદીને તહોમતદારો છે. એમની ગર્લફ્રેન્ડ હતી, એ બાબતે આગલા દિવસે સંત તુકારામ જે ગાર્ડન છે ઉદ્યાન, એમાં આ બાબતે રાત્રિના સમયે બંને વચ્ચે ઝઘડો થયો હતો. એ ઝઘડાની સમાધાન માટે, પતાવટ માટે એક પરિમલ છે નામની વ્યક્તિએ આ ગામના જે તોમરદારો છે તથા જે મરણજેરાર અને ફરિયાદ પક્ષે એમને બોલાવેલ હતા. એ દરમિયાન જે આજે મરણજેરાર છે એને ઝઘડો નહીં કરવા બંને સમજાવેલ હતા, જેથી આ પાર્ક નામનો જે તોમરદાર છે એને બીજો એક તોમરદાર છે અને એને ચપ્પુ આપેલું હતું. જ્યારે એમને જે તોમરદાર છે એને ચપ્પુના છાતીના ભાગે તથા ગળાના ભાગે મારેલ હતા અને સારવાર દરમિયાન રાકેશનું દરમિયાન મોત થયેલું હતું. એ બાબતે ગુનો નોંધાયેલો છે અને અમે જે મુખ્ય આરોપી છે સંદીપ અને પોલીસે રાઉન્ડ અપ કરી દીધો છે. કેમેરામેન મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.